તાલુકાના થર્મલ ખાતે સાંગોલ ગામના ખેડૂત દ્વારા એક મુદે એક ઉપવાસ યોજવામાં ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જો પ્રતિક ઉપવાસ નહીં આવે તો આગામી દિવસોમાં ઉપવાસ કાર્યક્રમ આપવામાં આવશે વળતર મુદ્દે ખેડૂતો સાથે મહિલાઓનું ટોળું થર્મલ ગેટ પાસેના ફુવારા પાસે પ્રતિક ઉપવાસ પર બેઠા હતા સાંગોલના ખેડૂતોની પિસ્તાળીસ હેક્ટર જમીન જીબી બી આંચકી હતી જેમાં ડિસ્ટ્રિક્ટ કોર્ટના નડિયાદ કેસમાં જમીન સંપાદન ચૂકવતા મુજબ નાણાં ચૂકવી આપવા હુકમ કરેલો તેમ છતાં જીબી દ્વારા કોર્ટના હુકમનો અનાદર કરવામાં આવ્યો અને ખેડૂતોને વળતર ચૂકવવા માટે ઠાંગા કરવામાં આવે છે તેથી સાંગોલ ખેડૂતો દ્વારા એક ટીમ બનાવી આ મુદ્દે સીએમ સુધી રજૂઆત કરવામાં આવી છે આ માટે અગાઉ ગાંધીનગર ખાતે ખેડૂતો રજૂઆત કરવા દોડી ગયેલા હતા પરંતુ પરિણામ શૂન્ય મળ્યું છે છે કારણે આજે ખેડૂત મળી આંદોલન કરી બનવાનો વારો મારા ઉપવાસ આંદોલન એટલા માટે કરવું પડ્યું છે બે હજાર ચાર સાલમાં હું વણાકબડી થર્મ પાવર સ્ટેશનના ઉત્પાદન હેતુ અમારી જમીન સંપાદન થયેલી અને જે તે ઘડીએ અમને નવ રૂપિયા આપવામાં આવેલા વળતર અને વધારાના વળતર માટે અમારે કોર્ટમાં જવાની શરતો હતી એને પ્રમાણે અમે કોર્ટમાં ગયા અને આજ દિવસ સુધી કોર્ટમાંથી હમણાં બે હાજર ઓગણત્રીસ બાર બે હજાર સત્તરના ના રોજ કોર્ટે ચૂકાદો હવે નડિયાદ કોર્ટે ચુકાદો આપ્યો ભાઈ એકસો સિત્તેર રૂપિયા ભરાવ પ્રમાણે સ્ક્વેર મીટર આરો ખેડૂતોને ચૂકવી દો પણ ચાર છ મહિના થવા આવ્યા છતાં સુધી હજુ પૈસા ચૂકવવાનું કોઈ નામ લેતા નથી અમે કલેક્ટર કચેરીમાં રજૂઆત કરી ઉર્જા મંત્રીને રજૂઆત કરી ઘણાકબરી થર્મલ પાવર સ્ટેશનના સ્થાનિક રજૂઆત કરી પણ કોઈ હજુ પેટનું પાણી હાલતું નથી એટલે ન છૂટકે અમારા ચાર મહિના થવા આવ્યા છતાં પણ અમારા ખેડૂતોને પૈસા મળે એટલે આ પ્રત્યેક ઉપવાસ પર બેઠા જ છે પ્રત્યેક ઉપવાસથી નહીં પતે તો અમે અમરનાથ ઉપવાસ કરશું અમરનાથ ઉપવાસથી એમને ખેડૂતોને ન્યાય નહીં મળે તો અમે આત્મવિલોપન કરશું જેટલા ખેડૂત છે હજુ પંદર વર્ષે એમને ચુકાદો આપ્યો છે છતાંય પૈસા આવવાનું નામ નથી લેતા અમારી પાસે બીજો કોઈ રસ્તો નથી અમે ગરીબ ખેડૂતો છીએ ક્યાં જઈએ ન્યાય માટે અમે આ બેઠા છીએ અને જલ્દી ન્યાય મળે એવી આશા રાખીએ છીએ કેટલા ખેડૂતો છે બસો બસો ખેડૂતો બેઠા છે બસો દોઢસો ખેડૂતો દોઢસો પરિવાર છે બસો ખેડૂતો અમારી પાછળ બેઠા છે ખેડૂતોને વળતર સ્વરૂપે જીએબી પાસે પંચાવન કરોડ લેવાના છે તેનો નડિયાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટે હુકમ કરેલો છે પરંતુ આજ દિન સુધી ફૂટી કોળી પણ આપવામાં આવી નથી સાથે ખેડૂતોએ જીબી માટે મંજૂરી માંગવામાં આવી પરંતુ જીબી દ્વારા પ્રદર્શન કરવા માટે કાર્યક્રમની મંજૂરી આપવામાં ન આવતા ખેડૂતોએ પોતાનો હક મેળવવા વગર મંજૂરીએ પ્રદર્શન યોજ્યું હતું તેમજ ખેડૂતોએ કહ્યું હતું કે હજુ પણ જો વળતર ન મળ્યું તો આમૃણાંત ઉપવાસથી માંડીને આત્મવિલોપન સુધી જઈશું મિતુલ પટેલ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ ગણતેશ્વર